શક્તિપીઠ અંબાજીમાં એકત્રીસ વર્ષ સુધી ચાલનારી ગૌ યાત્રાનું આગમન પદયાત્રાનો મુખ્ય હેતુ છે યાત્રાધામ અંબાજી ખાતે સાથે પર્યાવરણ અને આધ્યાત્મ પ્રચાર માટે એકત્રીસ વર્ષ સુધી ચાલનારી ગૌ પદયાત્રાનું આગમન થયું હતું અંબાજી ગ્રામજનો આ પદયાત્રાનું સ્વાગત કરવા માટે હાજર રહ્યા હતા અને ફૂલહાર ઢોલ નગારા તથા ભગવા ધ્વજ સાથે સ્વાગત કર્યું હતું ત્યારબાદ જૂની કોલેજ ગ્રાઉન્ડ ખાતે એક કલાકનું ગૌ પ્રવચન કર્યું હતું આ પ્રવચન સાંભળવા માટે ગ્રામજનો જોડાયા હતા રાજસ્થાનના હળદી ઘાટીથી ડિસેમ્બર બે હજાર બારમાં શરૂ થયેલી આ યાત્રા એકત્રીસ વર્ષ સુધી ભારત દેશના પ્રત્યેક ગામનું ભ્રમણ કરશે અને ગૌમાતાની ઉપયોગીતા અને પર્યાવરણ બચાવો તથા આધ્યાત્મના જ્ઞાન સાથે કથામાં પ્રવચન કરવામાં આવે છે ગૌમાતાના દૂધ ઘી સાસ દહીંના ઉપયોગથી રોગોનું નિદાન કેવી રીતે થઈ શકે તે ઉપયોગો બતાવવામાં આવે છે અને ગૌરક્ષણ માટે લોકજાગૃતિ અભિયાન કરવામાં આવે છે આ યાત્રા દરમિયાન યાત્રાના પદયાત્રીઓ કે સાધુ સંતો દ્વારા કોઈપણ પ્રકારની દક્ષિણા કે ભેટ લેવામાં આવતા નથી તેમજ કોઈના ઘરે પણ જતા નથી કોરોના કાળ ચાલતો હોય સરકારી નિયમોનું પાલન કરી તમામ આયોજન કરવામાં આવ્યું હતું અરવિંદ અગ્રવાલ ટીવી અંબાજી